नमस्कार, ऊंचभूमि समाचार की शुरुआत करी अगत्यना समाचार थी। तो अगत्यना समाचार मिली रहा है संस्कारी नगरी वडोदरा में कोरोना बॉम्ब फाट्यो छे। जी हाँ, बात मिली रही है वडोदरा में झड़पथी फैलाई रह्यो छे कोरोना। कोरोना नी केसों में वधारो थई रह्यो छे अने वडोदरा में कोरोना ना वधु 34 केस नवा सामे आव्या छे। वडोदरा में संक्रमितों की संख्या 1000 नजीक पहुंची गई छे। अमदावाद, सूरत अने हवे वडोदरा में पण जे रीते कोरोना संक्रमितों की संख्या वधी रही छे, आजे सांजे थयेला 30 दर्दियों ने रजा आपवामां आवी छे। ફોનલાઇન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા અમિત ઠાકુર। અમિત, જણાવશો સમગ્ર વિગત। ભૂમિ, ખૂબ ઝડપથી વડોદરામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા વધી રહી છે। એક તરફ સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે, તેને લઈને જે દ્રશ્યો રાજ્યના અન્ય ભાગોમાં જોવા મળી રહ્યા છે તેવા દ્રશ્યો વડોદરામાં પણ જોવા મળી રહ્યા છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે, જરૂરિયાત કરતા વધારે લોકો બહાર નીકળી રહ્યા છે, કારણ કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે નીકળે છે એના કરતા પણ વધારે લોકો અત્યારે રોડ પર જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ હકીકત એ છે કે તમામ વચ્ચે કોરોના પોઝિટિવ જે દર્દીઓ છે તેમની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે। આજે વડોદરામાં નવા 34 કેસ સામે આવ્યા છે અને આ સાથે જ વડોદરામાં જે સંક્રમિતો છે તે હવે 1000 થી નજીક પહોંચવા આવ્યા છે, તેની સંખ્યા 995 પર પહોંચી છે। આજે જોકે 30 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે, આ સાથે વડોદરામાં 570 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે। પરંતુ અગત્યની અને સૌથી ચિંતાની વાત એ છે કે જે વહીવટીતંત્ર માટે પણ અહીંના લોકો માટે પણ એ છે કે આજે 34 નવા કેસ સામે આવ્યા છે। અને આ નવા કેસ જે છે એ તમામ જે ઓલરેડી જે વિસ્તારમાં કેસીસ છે, વાઘોડિયા રોડ, વાડી, પાણીગેટ, નવાપુરા, ફતેપુરા, આજવા રોડ, આ તમામ વિસ્તારોમાં કેસ સામે આવ્યા છે। એટલે ખૂબ ઝડપથી હવે વડોદરામાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યા છે, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે કોરોનાનું જે સંક્રમણ છે કેટલા ઝડપથી વડોદરામાં ફેલાઈ રહ્યું છે। બિલકુલ આભાર સમગ્ર વિગત માટે। જે રીતે વડોદરામાં સંક્રમિતોની સંખ્યા 1000 નજીક પહોંચવા આવી છે અને એક સાથે વડોદરામાં 34 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે।